गौरक्षा सेवा समिति के द्वारा शहर में निशुल्क छाछ का वितरण किया गया। गर्मी के मौसम में लोगों को राहत पहुंचाने के लिए हर साल गौरक्षा सेवा समिति इस तरह का सराहनीय काम करता है। पिछले साल भी अखातीत से लेकर 9 जून तक छाछ का वितरण किया गया था। जैसे कि हम सब जानते हैं कि अखातीत से लेकर जून महीने तक गर्मी का प्रमाण बढ़ता रहता है और बढ़ती धूप में दोपहर के वक्त लोगों को थोड़ी सी राहत मिल पाए, इस उद्देश्य के साथ हर रोज अखातीत से लेकर 9 जून तक गौरक्षा सेवा समिति के द्वारा शहर के चौखंडी तहसील में छाछ का वितरण किया जाता है। वाहन चालक एवं राहदारियों में छाछ निःशुल्क बांटी जाती है। करीब 400 लीटर छाछ का हर रोज वितरण होता है। આ સંસ્થા એટલે કે ગૌરક્ષક સંસ્થા દ્વારા ગયે વર્ષે પણ અખાત્રીજથી લઈને 9મી જૂન એટલે કે જ્યારે આકરો તડકો હોય, ધોમ ધકધકતો તાપ હોય, ત્યારે બરાબર 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી 200 લીટર છાશ અહીંયા અને 200 લીટર પટણી સમાજ દ્વારા એટલે કે આ જ ગ્રુપ અંડર એના નેજા હેઠળ ચોખંડીમાં પણ 200 લીટર છાશ, એમ કુલ રોજ 400 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે। આપણે જાણીએ કે આ લેરીપુરા માંડવી આ બાજુનો ચોખંડીનો વિસ્તાર, જ્યાં સૌ કોઈ આજુબાજુના ગામડેથી અને શહેરીજનો પણ ખાસ કરીને બપોરના સમયે બહેનો ભાઈઓ બાળકો વૃદ્ધો સૌ કોઈ ખરીદી માટે અહીં આવતા હોય છે, એટલે એમને એક ઠંડુ મળી રહે, છાશ જેવું, તાજું છાશ જેવું એક પીણું મળી રહે અને એમને હૈયે અને કોઠે પણ ટાઢક થાય એ માટે છાશનું વિતરણ અહીં, જેને કહેવાય કે પૃથ્વી પરનું અમૃત હોય તો છાશ છે। મેડિકલ સાયન્સમાં પણ એવું કહેવાય કે છાશ ઇઝ લેસિક્સ, એટલે કે શરીરમાં જે કિડનીમાંથી તત્વો કાઢવાના હોય એને માટે પણ છાશ ખૂબ ઉપયોગી છે, એવી છાશનું વિતરણ કરવામાં આવે છે। મારી સાથે અહીંયા મિનેશભાઈ, અભિભાઈ, સચિનભાઈ, સિદ્ધાર્થભાઈ, સૌ કોઈ કાર્યકર્તાઓ, જાગૃતિબેન અને અસંખ્ય કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે। એમને એમની ટીમને અભિનંદન આપું છું કે તાપ તડકો જોયા વિના બીજાનો વિચાર કરીને એઓ અહીં સેવા એ જ સાધના એ મંત્રને સાકાર કરીને સેવા કરે છે।